विद्यार्थी मित्रों आपणे धोरण सात नी अंदर त्रिकोण अने तेना गुणधर्मो मां आजे आपणे फरी एक वार प्रस्तावना शीखीशुं अने प्रस्तावना थया बाद ज आपणे शीखवाना छे आगळनो स्वाध्याय स्वाध्याय 6.2। तो आपणे शरू करीए छे प्रस्तावना, बराबर छे। तो प्रस्तावनानी अंदर आपणने अहींया आकृति आपवामां आवेली छे। आ आकृतिनी अंदर तमे जोई शकशो के त्रिकोणनो बहिष्कोण ए जे छे तेना सम्मुख कोणना सरवाळा जेटलो ज होय छे। तो अहींया आपणे जे रीते धोरण 10 नी अंदर होय छे ते रीते अहींया आपणने पक्ष आपेलो छे। पक्षमां शुं कह्युं छे કે અહીંયા ત્રિકોણ છે, જો ત્રિકોણ એ બી અને સી, બરાબર। હવે આ ત્રિકોણ એ બી સી નો એક બહિષ્કોણ છે એ સી અને ડી, બરાબર, એનો આ બહિષ્કોણ છે। હવે આપણે આની અંદર સાધ્ય શું કરવાનું છે કે માપ ખૂણો એ સી ડી બરાબર બરાબર માપ ખૂણો એ પ્લસ ખૂણો બી થાય છે। અને આ સીમાંથી સી ઈ અને બી એ બરાબર આ સમાંતર રેખા છે। જો આ રેખા અને આ રેખા, આ બંને રેખાઓ કઈ છે, સમાંતર છે। તો હવે આપણે સૌથી પહેલાં કરીશું એની સાબિતીની શરૂઆત, બરાબર। તો સાબિતીમાં સૌથી પહેલું પગલું શું આવશે કે ખૂણો એક છે। જો આ ખૂણો તમે એક જોઈ શકો છો, હવે ખૂણો એક જે છે એની બરાબર શું આવશે, ખૂણો એક્સ આવશે, બરાબર। આનું કારણ શું છે કે બી એ, આ બી, આ એ, આ સી ઈ ને સમાંતર છે, બરાબર, અને એ સી એની છેદિકા છે। આથી શું થાય છે કે આ જે ખૂણો છે ને, આ ખૂણો કેવો બને છે, યુગ્મ કોણ બને છે, બરાબર। હવે આપણે ખૂણો બેની વાત કરીએ તો ખૂણો બે માટે ખૂણો વાય જે છે એ સમાંતર છે। આનું કારણ શું છે કે બી એ અને સી ઈ આ પણ શું છે, સમાંતર છે, અને બી ડી આની છેદિકા છે। આથી ખૂણો બે અને ખૂણો ઈ આના શું બને છે, અનુકોણ બને છે, શું બને છે, અનુકોણ બને છે, અને અનુકોણ કેવા હોય છે, હંમેશા સમાન હોય છે। માટે ખૂણો એક પ્લસ ખૂણો બે બરાબર શું થશે, ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય। હવે ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય આ શું છે, ખૂણો એ સી ડી છે, બરાબર, અને આથી માપ ખૂણો એક અને માપ ખૂણો બે બરાબર શું થશે, ખૂણો એ સી ડી થશે। આ તમે આકૃતિ 6.9 પરથી કહી શકો છો। આથી હવે આપણે એવું કહી શકીએ છીએ કે ત્રિકોણના બહિષ્કોણના ખૂણા અને તેના અંતર સમૂહ કોણ વચ્ચે ઉપર દર્શાવેલા સંબંધ ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મ તરીકે ઓળખી શકાય છે। એટલે આપણે એવું કહી શકીએ છીએ ખૂણો એક એટલે કે આ જે ખૂણો છે અને આ ખૂણો છે જે અંતર સમૂહ કોણ છે, આ બંને ખૂણાના માપનો સરવાળો એ હંમેશા આ બહિષ્કોણ જેટલો થાય છે। બહિષ્કોણ એટલે કે બહારના ખૂણા જેટલો થાય છે। હવે બહિષ્કોણ એટલે શું હોય છે, હું તમને સમજો, ધારો કે આ એક અહીંયા તમને ત્રિકોણ આપેલો છે અને આ બહારનો ખૂણ છે, તો આ જે છે આ બહિષ્કોણ છે, જો આ એ, આ બી, આ સી અને આ ડી, બરાબર। તો આ ખૂણો અને આ ખૂણ, આ બે ખૂણા હોય છે ને, આ બે ખૂણાના માપનો સરવાળો જેટલો થાય એટલો માપ આનો થઈ શકે છે। એ જ રીતે તમે બીજો પણ એક ખૂણો લઈ શકો છો, બરાબર છે। તો ધારો કે આવો એક અહીંયા તમને આપેલો છે, બરાબર, તો આ જે ખૂણો થયો ને, આ ખૂણો કયો થયો, બહિષ્કોણ થયો, બરાબર છે। તો આ બહિષ્કોણ કોની કોની માટે થયો, એક આની માટે થયો અને એક આની માટે થયો, બરાબર। હવે એ જ રીતે આપણે એક બીજો ત્રિકોણ લઈએ છીએ કે આ એક ત્રિકોણ છે, બરાબર, તો આની માટે આ બહારનો ખૂણ થયો, તો આ ખૂણો અને આ ખૂણો, બરાબર, દેખાય છે તમને, આ ખૂણો અને આ ખૂણો, આ બે ખૂણાઓ કયા પ્રકારના થયા, અંતઃકોણ થયા, અને આ ખૂણ જે હતો એ કયો થયો, બહારનો કોણ થયો।
આના પરથી હવે આપણે એક દાખલો ગણીશું, બરાબર, કે જેથી તમને વધારે સમજણ પડશે. બરાબર, તો ચાલો આપણે એક દાખલો ગણી લઈએ. ધારો કે આ એક ત્રિકોણ છે, બરાબર. હવે આપણે એને એક નામ આપી દઈએ કે એ, બી અને સી. આને એક બહિષ્કોણ છે, બરાબર. આ રીતે એક બહિષ્કોણ થયો છે. ધારો કે આનું માપ 50 છે, બરાબર, ને આનું માપ 60 છે. તો આ ખૂણાનું માપ કેટલું આવશે? બરાબર, આવું જો તમને શોધવાનું કે, તો તમે હવે કેવી રીતે શોધી શકો છો? તો ખૂણો 50 પ્લસ ખૂણો 60 બંનેનો સરવાળો કરી નાખો તો કેટલો થાય? 110. એટલે જે આપણે આ રીતે ત્રિકોણ બનાવ્યો હતો ને, આ બહિષ્કોણ છે એનું માપ કેટલું આવશે? 110 આવશે. કારણ કે આનું ખૂણો માપ કેટલું છે? 50 છે. અને આનો કેટલો છે? 60 છે. તો આ રીતે આ બે ખૂણાનો માપ જે હોય એટલો જ માપ આનો થાય છે. મિત્રો, પણ આવું પણ બની શકે કે ક્યારેક તમને એક કોઈ બહિષ્કોણનું માપ આપેલું છે, બરાબર, અને એક અંતઃકોણનો માપ આપ્યું છે. ધારો કે આનું માપ તમને 55 આપી દીધું છે અને આનું માપ તમને શોધવાનું છે. હવે આપણે ધારી લઈશું કે એક્સ છે, આનું માપ તમને શોધવાનું કયું છે. તો હવે આ તમે કેવી રીતે શોધશો તે એ આપણે જોઈશું, બરાબર. તો બહિષ્કોણનું માપ કેટલું હતું? 110 હતું, બરાબર. અંતઃકોણનું માપ એક કેટલું હતું? 55 હતું, બરાબર છે. તો આના પરથી આપણે શું કરી શકીશું કે 110 બરાબર ખૂણો એક્સ પ્લસ ખૂણો 55, બરાબર. હવે 110 માઇનસ 55, આમાંથી 55 માઇનસ કરી નાખશો એટલે તમને જવાબ કેટલો મળશે? 55 થાય. તો બહિષ્કોણનું માપ હંમેશા કેટલું આવે? 55 થાય છે. તો અહીંયા મેં તમને એક સૂત્ર પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે બહિષ્કોણનું જે માપ હોય છે એ હંમેશા અંદરના બે ખૂણા હોય એ ખૂણાના માપના સરવાળા જેટલો જ હોય છે. તો મને લાગે છે, મને એવી આશા છે કે તમે આ સમજી ગયા હશો. થેન્ક યુ.